family. आप पावन भूमि पर अहिया उपस्थित तमाम वडीलो, अधिकारियों, पदाधिकारियों, कर्मचारियों तेमज नाना मोटा स्नेही सज्जनों सन्नारियों अहिया जारे उपस्थित छे ई जोईने खूब आनंद थाय छे। हवे अहिया जे बैठेला छे बधा हवे कंटाळी तो क्या हशो तमे, तेम छता वधारे समय नहीं, बे थी त्रण मिनिट नो समय लईश। सामो पवन छे गायल कदम छे, सामो पवन छे कदम गायल छे, पर सफर मारी पहाड़ी छे, ई शिखर ने सर करवानी मैं प्रतिज्ञा लीधी छे के मारी माताओ मानसिक गुलामी मा जीवी रही छे, मानसिक गुलामी माथी मुक्त करवी मारी महिलाओं माटे मारी एक જ નિયમ છે। ભાઈઓ તો મારા સજાગ થઈ ગયા છે, ભાઈઓ તો મારા ખૂબ એક્ટિવ છે, ખૂબ દિવસ રાત કામ કરે છે, સમાજને સુધારવાનું પણ કામ કરે છે, પોતે જાતે સુધરી ગયા છે માટે ઈ સમાજને સુધારવાનું કામ કરે છે। મારી બહેનો થોડી પાછળ છે એટલે મનનું મંદિર સ્વચ્છ કરીને મનના મંદિરમાંથી ખૂણે ખૂણાનો કચરો બહાર કાઢી નાખીને આપણે ઓરિજિનલ અને પ્રત્યક્ષ સાચા દેવોની આપણે એની ઓળખ કરવાની છે। આદિવાસીઓનો ધર્મ કયો, આદિવાસીઓની મંદિર કયું, આદિવાસીઓની પૂજા કઈ, તો આદિવાસીઓનું દૈનિક જીવન એ જ એની પૂજા છે, એ જ એનું મંદિર છે, નહીં કે માણસે બનાવેલી મૂર્તિ આગળ જઈને દિવસ રાત જે આપણે કરીએ છીએ એનાથી કશું વળવાનું નથી। 5 વાગે ઉઠીને ગાયું બેસુને નિરણ કરશો, ખાણ આપશો, દૂધ દોશો, દૂધ દોઈને તમે ડેરીમાં દેવા જશો, ત્યારે મહિને 15 દિવસે 10 દિવસે તમને પગાર મળશે, નહીં કે સવારમાં ઉઠીને આમા મામા મામા કરવાથી તમને 10 દિવસે પગાર નહીં મળે। આજે નહીં મળે, કાલે નહીં મળે, ને વર્ષો પછી પણ નહીં મળે। જો મહેનત હશે, શિક્ષણ હશે, તો તમને સાંજ સવાર બપોરનો તમને રોટલો મળશે। અરે મારી માતાઓ, બાળકોના શિક્ષણ માટે સમય આપજો, કામને વધારે મહત્વ નહીં આપતા, પાયો મજબૂત કરજો બાળકનો। મકાન જ્યારે 10 માળનું ચણવું હોય ને ત્યારે પાયો મજબૂત જોઈએ, પાયો મજબૂત હોય તો 50 માળની બિલ્ડિંગ પણ બનાવી શકીએ છીએ, પણ પાયો મજબૂત ના હોય ને તો પહેલું છાપરે ન થઈ શકતું, પહેલે છાપરે બીગડા ઉડી જાય છે। એટલે 1 થી 5 ધોરણ જ્યારે બાળક ભણે ને ત્યારે એ બાળકને ટાઈમ આપજો, કામને મહત્વ રાત્રે આપજો। દિવસ દરમિયાન બાળક શું ભણ્યું પોતાના ગામની અંદર નિશાળ, હું પણ એક પ્રાઇમરી ટીચર છું, મારી કર્મભૂમિ ભાવનગર મહુવા છે, મારું વતન ભિલોડા છે, પણ ટીચરના નાતે કહું છું, મારી આગળ જે વાલી આવે છે, બાળક આવે છે, જે વાલી પોતાના બાળકને સમય આપે છે ઈ બાળક ખૂબ ટેલેન્ટ હોય છે, માં ભલે અભણ હોય પણ ઈ એમ પૂછે કે તે શું ભણાયું આજે નિશાળમાં બેટા, તું શું ભણીને આવી, ત્યારે બાળક કહે છે માં આજે મેં આ કર્યું, હું કાયમ મારા વિડીયો અપલોડ કરું છું વાલીના ગ્રુપમાં, વાલીને બી ખબર પડે કે ટીચર નિશાળે શું ભણાવે છે અને શું ભણાવ્યું, અને કોણ વાલી ચેક કરે છે ને ઈ બ્લુ લીટા બતાવે ને એટલે ખબર પડે કે આ વાલી આ લેસન જોયું। એટલે ભલે બધાની આગળ મોબાઈલ ન હોય ચાલશે, પણ દફતર લઈને જ્યારે ઘરે આવે ને બાળક ત્યારે એટલું પૂછવાનું, બટા આજે શું લખાયું, ભલે કાંઈ ખબર ના પડે આપણને, એટલું પૂછો ને તો બાળકને એમ થશે મારા મમ્મી પૂછે છે નિશાળમાં ટીચરે, પણ આમ ઓલા થશે કે એના વાલી તો ઘરે પૂછે છે એટલે મારે ભણાવવું પડશે। એટલે માતાઓ કામને મહત્વ રાત્રે આપજો, બાળકને સાંજ સવાર ખાલી પૂછજો, ઈ જ મારે કહેવું છે, અને માનસિક ગુલામીમાંથી મુક્ત થાજો, ભાઈઓ મુક્ત થઈ ગયા છે, અને જોહર
जोहार कई नक्सलवादी नो शब्द नहीं, जोहार तो समग्र सृष्टि ने वंदन प्रणाम पालन पोषण करनारी आ मां ने नमस्कार એનો અર્થ ઈ છે નક્સલવાદી નો શબ્દ નથી. અરે મહેરબાની કરીને કોઈ નક્સલવાદી નહીં બનાવતા, ના તો ફૂલનબેન થતા પણ આવડે છે. મહેરબાની કરીને નક્સલવાદી નો લેબલ નહીં લગાડતા. સમય આવશે તો ફૂલનબેન થતા પણ અમે અટકશું નહીં. કોની માટે? સમાજના હિત માટે, સમાજના કામ માટે, સમાજની પેઢી માટે. એટલે વધારે નથી કહેતી, પણ અહીંયા આયોજક તરીકે જે લોકોએ મને 2 મિનિટનો બોલવાનો મોકો આપ્યો છે એ માટે સમગ્ર આયોજકને હું દિલથી પ્રણામ કરું છું અને નતમસ્તકે વંદન પણ કરું છું. બીજું, લોકેશજી જો અહીંયા સ્ટેજ ઉપર 1 મિનિટ અહીંયા આવે, મનીષજી હોય એ પણ અહીંયા 1 મિનિટ માટે સ્ટેજ ઉપર આવે. મનીષજી ન હોય તો એમના પપ્પા અહીંયા સ્ટેજ ઉપર આવે. શા માટે સ્ટેજ ઉપર બોલાવું છું, હું હમણાં વાત કરું છું. હમણાં મારા સાથી કર્મચારી જે ભાવનગરથી અમે 4 સવારી આવેલા છીએ, હમણાં કમલેશભાઈ ચૌધરી જે વક્તવ્ય આપ્યું એ સુરતના છે, એની કર્મભૂમિ ભાવનગર જિલ્લાની અંદર મહુવામાં હાઈસ્કૂલમાં ટીચર છે. અમે વાત કરી, મેં બીજી વખત આ રાજસ્થાન હું અહીં આવી છું. રાજસ્થાનની અંદર છાતી ગદગદ એટલા માટે ફૂલે છે કે અહીંયા જે યુવાનો છે એ યુવાનો દિલ ખોલીને સમાજ માટે કામ કરી રહ્યા છે. એ સમાજને પ્રત્યક્ષ દર્શન સુરતના ભાઈ અહીંયા પ્રત્યક્ષ નજર કરીને જાય તો એને પણ એમ ખબર પડે કે નહીં, રાજસ્થાનમાં પ્રત્યક્ષ કામ કઈ રીતના થાય છે. અને એ પણ એટલા જ સમાજ માટે દોડે છે, દિવસ ને રાત દોડે છે. એ કમલેશભાઈ ચૌધરી સમાજ માટે 500 કિલોમીટર 800 કિલોમીટર કદાપિ ક્યારે એ હિસાબ કરતા નથી. માટે એ વાત કરી કે રાજસ્થાનમાં એક વખત આવો કમલેશભાઈ, ખૂબ તમને મજા આવશે. ખૂબ માણસો સજાગ છે એટલે પ્રત્યક્ષ જોયા પછી એને પણ છાતીમાં ગદગદ થાય છે કે વાહ ક્યાં વાત હે. એને ઈશારો કર્યો કે 500 રૂપિયા તો બોલો બેન, એટલે મેં 500 રૂપિયા લખાવ્યા છે. પણ એ તો બાળકને મળે છે, પણ અહીંયા જે આ આયોજન જે કર્યું છે, અહીંયા જે ખર્ચ કર્યો છે, એ ખર્ચમાં પણ સાથ અને સહકાર આપવા માટે ભાવનગર અમરેલી શિક્ષક એસોસિએશન તરફથી 1000 રૂપિયા અમે અહીંયા અર્પણ કરીએ છીએ. આજે દીકરાઓ, આજે વડીલભાઈ એમના એટલા માટે સ્ટેજ ઉપર બોલાવ્યા છે કે સતત સમાજ માટે દિન રાત કામ કરીને સમાજને જાગૃત કરે છે. એટલે જે સારું કામ કરતું હોય કોઈ પણ વ્યક્તિ, તો એ માણસોને સમાજની વચ્ચે ખરેખર બિરદાવવા જોઈએ. બિરદાવવા માટે મેં એમને સ્ટેજ ઉપર બોલાવ્યા છે કે તમે જે કામ કરો છો એ કામની ખુશબુ ઓલ રાજસ્થાનમાં તો હશે, ઓલ ગુજરાતમાં પણ ફેલાય, ઓલ ગુજરાતમાં ફેલાતા ફેલાતા ઓલ ઇન્ડિયામાં ફેલાય, અને તમારું નિરીક્ષણ કરીને બીજા અન્ય સમાજના સિતારાઓ ચમકતા થાય એવી શુભ આશીષ હું એક ગુજરાત વતીથી તમને અર્પણ કરું છું. જય જોહાર, જય આદિવાસી. મારી વાણીમાં ક્યાંક કડવાશ આવી ગઈ હોય તો ખૂબ ક્ષમા ચાહું છું, ભૂલ થઈ હોય આમ થકી ક્ષમ્ય કરજો. આપ સૌ હૃદય થકી જય જોહાર, જય આદિવાસી. કરી દે.